કહેવાય છે કે હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે, પરંતુ લોકો મોટા ભાગે ચોખા દેવી દેવતાને પૂજવા તેમજ તેમની મૂર્તિ કે ફોટા ઘરમાં આસ્થાના પ્રતિક રૂપે અચૂક રાખે છે. પરંતુ પાટણના હારીજમાં આવેલા કુણઘેર ગામમાં લોકો દેવી દેવતાના બદલે ચુડેલ માતાને પૂજે છે. તો આવો જોઈએ શું છે આ મંદિરનો ઇતિહાસ, તેના પર એક નજર કરીએ. આ છે પાટણનું કુણઘેર ગામ કે જ્યાં વર્ષો પહેલા એક જંગલ હતું અને જંગલમાં એક વરખડીનું ઝાડ હતું અને ત્યાં 5 ઈંટોની હતી ડેરી. લોકોને કોઈ પણ મુશ્કેલી પડે તો તેઓ પ્રાર્થના કરવા માટે આ ડેરી પાસે આવતા અને લોકોની મુશ્કેલી દૂર થઈ જતી હતી, જેથી ધીમે ધીમે અહીંયા ભક્તોની સંખ્યામાં વધારો થતો હતો. તેથી આ ગામમાં બજુભાઈ નાયકે પોતાની આસ્થાના ભાગરૂપે 5 ડેરીના મંદિરની જગ્યાએ એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી આ મંદિર બની રહ્યું ચુડેલ ધામ. ચુડેલમાં એટલે પ્રેતોની જ છે, પ્રેતોનીમાં પણ એમાં માં છોડો હોય, માં શક્તિ તરીકે અત્યારે પૂજાય છે. અહીંયા કોઈ જાત જાતનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી અને અહીંયા સર્વ લોકો અહીંયા આવે છે અને એમને શાંતિથી કાર્યક્રમ થાય છે. અહીં ચુડેલ માતાના મંદિરે કોઈ ભુવા કે પૂજારી નથી, તો અહીં મંદિરમાં કોઈ જ પ્રકારની મૂર્તિ કે ફોટો નથી, ફક્ત અહીંયા જ્યોત સ્વરૂપે માતાજી બિરાજમાન છે. તો વળી આ મંદિરને હાઈકોર્ટ ઓફ કુણઘેર પણ કહેવામાં આવે છે. લોકો પોતાના નવા વર્ષની શુભ શરૂઆત પણ ચુડેલ માતાના મંદિરમાં આવીને કરે છે. અમે લોકો અહીંયા શ્રદ્ધા છે, અમે લોકો માતાજીને માનીએ છીએ, અમારે કુળદેવી છે, પણ અમે ચુડેલ માતાના પ્રતિ અમારી શ્રદ્ધા છે. અમે નવ વર્ષની શરૂઆત અહીંયાથી દર્શન કરીને કરીએ છીએ, એટલે અમે લોકો અહીંયા દર્શન કરવા આવીએ છીએ. માતા તરીકે આ ચુડેલને એટલા માટે પૂજવામાં આવે છે કે અમુક લોકો ડરતા હોય છે, પરંતુ આ માતા પર જો તમે શ્રદ્ધા રાખો તો આ માતા તમારી શ્રદ્ધાપૂર્વકની ભાવપૂર્વકની દરેક મનોકામનાઓ પૂરી કરે છે. લોકો ગમે તે વાતો કરે, બાકી આ માતા ઉપર અમને તો એટલી શ્રદ્ધા છે કે વર્ષના પહેલા દિવસે એક વખત અમે દર્શન 12 મહિને કરીએ તો બી અમારું આખું વર્ષ શાંતિમય અને સુખમય પ્રસાર થાય છે. કળિયુગની સાચી પરિભાષા કદાચ આજ હશે, એટલે જ એક સમયમાં ચુડેલના નામથી લોકો ધ્રુજતા હતા. આજે તે જ ચુડેલને પૂજી રહ્યા છે. આને સમયનો બદલાવ કહેવો કે ચુડેલનો ખોફ, તે એક પ્રશ્ન છે. હર્ષદ પંચોલી, VTV ન્યૂઝ, પાટણ.